नमस्कार दर्शक मित्रों, स्टार्ट टुडे न्यूज में आपनो स्वागत छे। वडोदरा महानगरपालिका द्वारा भर्ती प्रक्रिया हाथ धरवामां आवी छे। आ मेसेज वायु वेगे वडोदरा शहर में पहुंचता हजारों की संख्या में अहीं पोतानी उम्मेदवारी नोंधावा पोतानी अरजी करवा माटे वडोदरा महानगरपालिका की वड़ी कचेरी खाते लोग एकठा थया छे अने पोतानी अरजी अहीं उम्मेदवारी करवा माटे तमाम लोग अहीं मोटी संख्या में उपस्थित थया छे। त्यारे महानगरपालिका द्वारा पण आजे मेसेज पण थयो छे जेने કરવામાં આવી છે અને તે મુજબ અત્યારે જોઈ શકો છો વડોદરા મહાનગરપાલિકાની જે વડી કચેરી છે ત્યાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા બોર્ડ લગાવવામાં આવ્યા છે કે વડોદરા મહાનગરપાલિકામાં હાલ નવીન સફાઈ સેવકની કોઈ પણ ભરતી પ્રક્રિયા ચાલુ નથી, જેની નોંધ લેવી। આ પ્રકારના સ્ટીકર અત્યારે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના જે મુખ્ય ગેટ છે ત્યાં લગાવવામાં આવી રહ્યા છે। ઠેર ઠેર જોશો તો આ જે સ્ટીકર છે તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક નોંધ રીતે આ લગાવવામાં આવ્યા છે, પરંતુ આ મેસેજ જેવી રીતે એકાએક વડોદરા શહેરમાં ફેલતા તમામ લોકો અત્યારે પોતાની અરજી સાથે અહીંયા ઉમેદવારી નોંધાવવા આવ્યા છે કે એ મેસેજ પડતો થયો હતો કે વડોદરા મહાનગરપાલિકામાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકામાં કોઈ પણ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવી રહી, ત્યાં બોર્ડ લગાવવામાં આવ્યા છે, છતાં પણ લોકો અહીંયા પહોંચી રહ્યા છે અને પોતાની ઉમેદવારી નોંધાવવા માટે અત્યારે અહીંયા ફોર્મ લઈને વડોદરા મહાનગરપાલિકાની જે મુખ્ય કચેરી છે ત્યાં લોકો આવ્યા છે અને આ ફોર્મ આપ જોઈ શકો છો કે ફોર્મ નીકળ્યા છે એ પણ એક સવાલ છે, પરંતુ અત્યારે પાલિકા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ મુખ્ય કોઈ પણ ભરતી પ્રક્રિયા તેમના દ્વારા હાથ ધરવામાં આવી નથી। તો અત્યારે તમે ફોર્મ ભરીને અત્યારે અહીંયા આવ્યા છો, કોઈ ફોર્મ લીધું છે? ફોર્મ લીધું છે, જાતે આવીને ફોર્મ ભર્યું છે। અત્યારે અહીંયા કોને આપશો? ચાલુ થાય છે, આપી દીધું। અત્યારે તો બોર્ડ લગાવ્યા છે કે અહીંયા કોઈ ભરતી પ્રક્રિયા નથી, શું કહેશો ભાઈ તમે? અત્યારે તમે આવ્યા છો, ફોર્મ ભરી ભગવાનની મહેરબાની આવી જાય તો ચોક્કસ। તો હજી પણ આશા છે લોકોને કે તમામ લોકો અહીંયા આવશે અને પોતાની અરજી સ્વીકારશે તેવી આશા સાથે હજુ પણ લોકો ઊભા છે। કઈ શું કહેવા માંગતો તમે? ફોર્મ ક્યાંથી કલેક્ટ કરો? ફોર્મ એકબીજાની જરૂર તારીખ અત્યારે બોર્ડ લગાવવામાં આવ્યું છે કે કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં હું માની ન હાલો અમને ઘણા સમયથી ખબર હતી કે ભાઈ કોર્પોરેશનની સફાઈ કર્મચારીની જાહેરાત બહાર પડવાની, તો એકબીજાની જાણ પડી તો અમે આવ્યા છીએ જાહેરાત બહાર પડી। ચોક્કસ, તો જે રીતે એકબીજાની ખબર પડી અને એકબીજાના વોટ્સએપથી આ પ્રિન્ટ કાઢવામાં આવી અને પ્રિન્ટ કાઢ્યા બાદ પોતાની ઉમેદવારી કરવા માટે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે લોકો અહીંયા હજારોની સંખ્યામાં ઉમટ્યા અને અત્યારે પણ જોઈ શકો છો કે અત્યારે સૌ કોઈ મિત માણીને બેઠા છે કે અત્યારે જે વડોદરા મહાનગરપાલિકામાં જે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેના ફોર્મ સ્વીકારવામાં પણ આવશે, ત્યારે હવે બાજુ પાલિકા દ્વારા બોર્ડ પણ મારી દેવામાં આવે છે કે કોઈ પણ જાતિ પ્રક્રિયા હાલ નવીન કોઈ પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવતી નથી, ચાલુ નથી, ત્યારે હજુ અહીંયા ઊભા રહ્યા છે અને પોતાને કાયમિક નોકરી મળશે તે આશાએ સૌ કોઈ એકઠા થયા છે। ત્યારે આ તમામ લોકો અહીંયા ઉપસ્થિત થયા છે, તેમાં યુવાનો હોય, બહેનો હોય, માતા હોય, તમામ લોકો અહીંયા ઉપસ્થિત થયા છે। શું કહેવું છે માતા? તમને કોણે જાણ કરી આવી? અત્યારે પાલિકા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે એવી કોઈ ભરતી નથી, એવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે। ચાલુ થયું તો પછી આપવા આવ્યા આધાર કાર્ડ? જે રીતે
મેસેજ મળતો ગયો અને મેસેજ પ્રમાણે લોકો અહીંયા ઉપસ્થિત થઈ કે ક્યાંક ક્યાંક પ્રક્રિયામાં પોતાનો નંબર લાગી જાય કે પોતાને કાયમી નોકરી મળી જાય. નાટ્યું છે અને કોના દ્વારા ફેલાવવામાં આવ્યો છે, કોના દ્વારા બહાર પાડવામાં આવ્યા છે તે તમામ સવાલ છે. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે જે રીતે પાલિકા દ્વારા બોર્ડ લગાવવામાં આવ્યા છે.